महाराज ने कहवानो अमारी अरजी छे तमारी मरजी, सारू वेला वेला देशकाल सारा थाय, भगवान तमने सर्व प्रकारे सुखी राखे, अने छोकराओ भगवान राखजो, अनुकूलता होय ने तो एकाद वचनामृत दररोज वाँचजो, तो एमांथी तमने घणो फायदो थशे, समझण आवशे, सुखी थवाशे। अत्यारे समझाय न समझाय तो पण थोड़ुक सारू वाचन राखवू जोईए, सदविचार माटे, अपना मन ना खोराक माटे। सारा सदविचारो छे ए आपने सुखी करे छे। मानस नु सुख दुख एना मन ने ऊपर आधार छे, કે આપણા મન મન મનની ઉપર બધો આધાર છે સુખ અને દુઃખનો। એક જરાક સારો સંકલ્પ થાય તો આનંદમાં આવી જવાય, એક જરાક પેલો વિચાર આવે તો મન મૂડલેસ થઈ જાય। એટલે આપણા મનને આપણે સારા વિચારો આપવા, એની મેળે મનમાં વિચારો નથી આવતા સદવિચારો, એનું કઈક આલંબન જોઈએ, કે આપણે થોડી કઈ કથા વાર્તા સાંભળીએ અથવા તો સારું વાંચન કરીએ, તો એને આધારે આપણને સારા વિચારો આવતા હોય છે। અને મનમાં સારા વિચારો હોય તો આપણને સુખ આવે, નહીતર માણસ દુખી થાય। બાકી દૈહિક દુઃખ અત્યારે કોઈ થાય, એટલો ભગવાનનો સંબંધ થાય, ભગવાનમાં સાધુમાં યત થાય, એટલા આપણે અંદરથી સુખી રહેવાય, વાસ્તવિક સુખ આપણને આવે। સારું, તમે બધા ભગવાન રાખો છો, વિશેષ રાખજો, ભણવામાં ધ્યાન રાખજો, તમારા મા બાપ ને મદદરૂપ થાજો, અને અહીંથી જે કઈ તમને શિક્ષકો ભણાવે ને પ્રત્યક્ષ માની અને ભણજો અને લેસન કરજો, મહેનત કરજો, ભગવાન તમને આગળ વધારે સુખી રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। તમને જૂના વર્ષના ખૂબ એથી જય સ્વામિનારાયણ, અને મને એમ છે નવા વર્ષના તો રામસ્વામી પાસે જય સ્વામિનારાયણ કરાવશે ને, તમે નવા વર્ષે પાછા જય સ્વામિનારાયણ કરવા ઓનલાઈન ઉપર આવજો। અત્યારે તો ગુરુ મહારાજ પણ અહીંયા બિરાજે છે, અત્યારે ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ તમે આટા મારતા ને એમ આપણી ગાયો અત્યારે આટા મારે છે, બધી લોનમાં ગાયો ને જ્યાં હોય ત્યાં છૂટી, રોડ ઉપર, લોનમાં, એ આપણે હરિપ્રસાદ છે એની ઉપરની લોન છે, એમાં ચારેય બાજુ ગાયો સરસ એ ચરતી હોય છે, અને એને મન આવે ત્યાં ફરે છે, અને વેલા વેલા તમે આવો, બસ બધાને ખૂબ ખૂબ એથી જય સ્વામિનારાયણ। જો અહીંયા મમત્વથી અહીંયા રામસ્વામી ને તમારે માટે ઘણી ચિંતાઓ કરે છે કે છોકરાઓને કેમ સારું વ્યવસ્થિત થાય, શિક્ષકો પણ તમને ભણાવતા હશે, તમને ખ્યાલ હશે, ઘણા તો હમણાં સંતો કહેતા 10 મિનિટ તો તમે રાહ જોઈ બધા બેઠા એ હારા કહેવાવ ને। સારું, બધાને ખૂબ ખૂબ એથી જય સ્વામિનારાયણ। હું બધાને ફોટા જોઈ લઉં, તમે બેઠા છો એ ફોટા જોઈને આપણે ઓળખી, વિડીયો ચાલુ કરો, તમારો વિડીયો ચાલુ કરજો બંધ હોય એનો, એટલે આપણે દેખાય બધાય। દક્ષ તું તો અહીંયા નજીક છો, હવે વૈયા ક્વોરન્ટાઈન થઈને અહીંયા શું કરશો ઘરે? તમને બધાને જોઈને આનંદ થાય છે, દર્શન બરોબર, ફોટો મૂકી દીધો લાગે, ના ના કાર્તિક મહેનત કરજો બધા, હો તમે કરો છો બધા, વગાસિયા છે, હાર્દિક જય, અલ્પેશ વસોયા, પ્રતિક પ્રતિક ઓળખો, અર્જણ સુખ, અર્જણ સુખ, સુરત લાગે છે,
સુરત છો કે ગામડે? હમણાં ને બોલે દીક્ષિત, પછી દિહોરા વિશાલ, વિશાલ બરોબર, આજ અપાણી હાર્દિક, સુહાગ્યા, સુહાગ્યા લેવા દેવાની લેવા મહિપાલ ખીમાણી સ્મિત વાડીએ લાગે છે વાડીએ પછી આવત કાછડી આવત દિહોરા સાગર છોકરો હોશિયાર છે મહેનત કરે છે ગોહિલ સુરેન્દ્ર સોનડાગર અક્ષય શિયાળ યશ સાંગાણી ડોબરિયા કરણ આ સાંગાણી કરણ એ બાજુ ગામનો બરાબર પછી કલસરી આશીષ ડોબરિયા આશીષ તળાવિયા વિવેક ચાલાવડિયા સ્મિત સુરત છે ચશ્મા વાળો સુરત છો ને જીલ દીપ ભાડ કૃપાલ હારું હારું બધા જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ છોકરાઓ બધા હવે સાહેબ તમને પીરિયડ લેશે પણ સ્વામી બધી ભલામણ કરી દિવાળી પૂછી તમારી એક મિનિટ સ્વામી બીજો ફોન આવી ગયો તમને બધું દર્શન કરાવી દે ને ગુરુકુલ ના હવે કઉ છું કે દિવાળી પછી જે રીતે સૂચના આપવામાં આવશે એ પ્રમાણે ખોલવાનું થશે એ પ્રમાણે ખોલશું પણ આપણે પૂરેપૂરી સેફટી સાથે બધા વિદ્યાર્થીઓને આવવાનું છે એટલે કોરોના જતો રહ્યો છે એવું માનીને બધા વિદ્યાર્થીઓ દિવાળી ઉપર ખુલ્લા ફરવાનો માંડે જે જે અહીંયા વિદ્યાર્થી આવવાના હોય આવવાનું હોય તો તમારું બધાએ મોબાઈલ નીકળી કોડી લેતો હું જાઉં છું સ્વામી પાસે પણ હવે શું કહેતો હતો હું વિદ્યાર્થીઓ બધા બરાબર સેફટી રાખે અને તમારે અહીંયા આવવાનું છે એટલે પછી આપણે એવી રીતનું જે અત્યારે કડકથી રાખીએ છીએ ખુલ્લા પછી પણ એવું કડકથી રાખવાનું થશે એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ ઘરે ક્વોરન્ટાઇન છે એવી રીતે ક્વોરન્ટાઇન રહેજો અને સ્વામી ઠાકોર આશીર્વચન સાંભળો બધા વિદ્યાર્થીઓ તમને આશીર્વચન આપ્યા એમ સ્વામી પણ તમને જોડે આશીર્વાદ બાર સાયન્સ ના વિદ્યાર્થીઓ અત્યારે બધા ભણ્યા છે ઓનલાઈન સ્વામી એટલે શ્રીજી મહારાજ ના લાડીલા
दैवी गुण संपन्न धोरण 12 ना वाला विद्यार्थी बंधु भगवान स्वामीनारायण की कृपा थी तमे बधाए ऑनलाइन शिक्षण लीधु अने तमारा जीवन नी खूब सारी प्रगति थाय अने खूब तमने भगवान आगळ ने आगळ उधारे अने तमारा जीवन मां सत्संग भक्ति ना संस्कार सुदृढ़ रीते जळवाई रहे ए बहु मोटी वात छे। कारण के માણસ છે જો અતિ ભોગ ભોગવે તો એથી કમજોરી આવે છે, અને જો બહુ તપ કરે તો જીવનમાં શુષ્કતા આવે છે, પણ જો ભક્તિ અને સત્સંગ કરે તો આપણા જીવનમાં તેજ પ્રગટે છે। ક્યારે ક્યારે સત્સંગ છોડવો નહીં, આ શરીર અને પૂજા હારે છૂટવા જોઈએ, વચ્ચેથી છૂટવા જોઈએ નહીં, માનસી પૂજા દરેક થવી જોઈએ, એકાદશી પણ રહેવી જોઈએ। આ સંસ્કાર છે કે આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી આપણામાં જળવાઈ રહેવા જોઈએ, તો આપણે ગુરુકુલનું શિક્ષણ લીધું સાર્થક કહેવાય। કારણ કે ઘરે ભલે સત્સંગ ન હોય પણ આ તો આપણી સેપરેટ મૂડી છે, કારણ કે મૂવા પછી કોઈ હગા હટાવતા નથી, અહીંયા કોઈ આપણું હિત સુખી થાય છે, અને મેરા પછી તો જીવતા લાખના મુવા હવા લાખના, ત્યારે આપણું જીવન ધન્ય બની જશે। ત્યારે તમે બધા બીજું કાયમ એક હવે મોટી ઉંમર થઈ છે, કાયમ એક વચરામત વાંચવાનો નિયમ રાખજો, હવે તમને થોડું થોડું સમજાશે। અને બીજું કે કાયમ મા બાપની આજ્ઞામાં રહેજો, સવારમાં ઉઠીને એને પ્રણામ કરજો। અને બીજું કે આપણા આપણું જીવન મર્યાદાપૂર્ણ વિવેકપૂર્ણ હોવું જોઈએ, અને બીજાને જોઈને આપણું જીવન જોઈને બીજાના મનમાં એમ થવું જોઈએ કે આવું જીવન જીવીએ તો સારું, આપણા જીવનની એને નકલ કરવાનું મન થવું જોઈએ। કારણ કે માણસનું મૂલ્ય છે એ સદગુણથી અંકાતું હોય છે, એમાં સદગુણના સંગ્રહ થાય તો આપણું જીવન આપણને પણ સંતોષકારક લાગે, અને બીજાના પણ આપણને આશીર્વાદ મળે। તમે બધા સારા છો, આજીવન તમને વિશેષ સારા જોવા માંગીએ છીએ। ભગવાન તમારા જીવનમાં દિન પ્રતિદિન આલોકમાં ખૂબ પ્રગતિ કરાવે, આગળ વધીને મોટા સાહેબ થાઓ, સારા ભક્ત થાઓ। એકલું સાહેબ થવાનું નથી, ભગતે થવાનું છે, અને ભગતમાં તો ઘણું ખંખેરવું પડે, સમજ્યા ને? ભને કઈ ની ભ, ભને કઈ ની ગ, તને કઈ ની તો, આગળ પાછળ ઉપર નીચે કઈ નથી, બધું ખંખેરાઈ જાય ત્યારે ભગત થવાય છે, બરાબર? એટલે તમે બધા સારા છો અને સારા વાતાવરણમાં ઉછરા છો, એ પાછા વહેલા વહેલા પાછા તમે અભ્યાસ તમારો શરૂ થઈ જાય, આ કોરોના નો કાળ દૂર થાય। આ તો એક આપણને ભગવાનને ભજન કરવાનું વેકેશન આપ્યું છે કોરોના નું, બરાબર? આપણે એમ માનવાનું, પડ્યા તો દંડવટ કરતા હતા, એટલે આપણું સદભાગ્ય ઉદય થયું છે, બરાબર? જાણે આ કોરોના છે ને એ અડવાથી થાય છે, પણ જો નડવાથી થતો હોત ને તો આખી દુનિયા સુધરી જાત, બરાબર? કોઈ આખી દુનિયા સુધરી જાત, ધરતી સ્વર્ગ બની જાત, બરાબર? પણ હવે કઈ ભગવાન ને થોડા કોટા બાકી રાખ્યો હોય તો તમે હવે નડવાથી થાય એને કરો કોરોનો, એટલે અને મહારાજ બધાની રક્ષા કરે એવી ભગવાન ને પ્રાર્થના હો। ભજન સ્વામી કરે છે, આપણે ભેગા રહી ત્યારે ખ્યાલ આવે આપણને કે આપણને કેવા ગુરુ મળ્યા છે, આપણને આવા ગુરુ મળ્યા છે એ આપણા મોટા ભાઈ છે,
સ્વામી સવારથી 4 વાગ્યાથી ઉઠીને બેસી ગયા હોય, પૂજામાં ભજન કરતા હોય, સાંજે 9-10 વાગ્યા સુધી કન્ટિન્યુ અખંડ ભજન મંત્ર લેખન અને વાંચન ચાલુ હોય છે. આપણા તરવડા ગુરુકુલના આપણા તમે વિદ્યાર્થીના અને આપણા બધાના ખૂબ ભાગ મોટા છે કે સ્વામી એટલા મહિના અહીંયા રહ્યા અને તમને પણ એનું પુણ્ય મળશે. અહીં તમે આવશો ને તમને આખી નવા સ્પંદનો દેખાશે ગુરુકુલમાં. અત્યારે આપણે આવા ગુરુ મળ્યા, તમને એમના દર્શન થયા, સ્વામીની વાણી સાંભળવા મળી, સ્વામી ભલામણ કરી છે એ પ્રમાણે આપણું જીવન જીવાય એવો પ્રયત્ન કરજો. બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો વિદ્યાર્થી મિત્રો, સંતોના આશીર્વાદ આપણને મળ્યા, ધનભાગ થઈ ગયા આપણે, બરાબર. તો આપણું જે 2-3 દિવસનું કામ બાકી છે એ પૂરું કરીએ, બરાબર. અને આ જે ચેપ્ટર ચાલે છે એના દાખલાઓ પૂરા થઈ જાય એટલે આપણે વેકેશન આપી દઈએ. વેકેશન અમે 5 તારીખે ડિક્લેર કરી છે, બધાનું એક સાથે જ વેકેશન છે, બરાબર. એટલે એ પ્રમાણે તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની આપણે થિયરી પૂરી કરી હતી. હવે જે સ્વાધ્યાયના દાખલાઓ છે એમાંથી 1-2 દાખલાઓની ગણતરી કરીને આપણે પછી ક્લાસ પૂરો કરીએ. સ્વાધ્યાયનો આપણે પેલા પ્રિઝમની થિયરી પછીથી બધા જ દાખલાઓ બાકી છે એટલે પ્રિઝમવાળી રીતના દાખલાઓ પહેલાં આપણે પૂરા કરીએ. એમાં સ્વાધ્યાયનો 6ઠો દાખલો આવે છે, એની રકમ જોઈએ. અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવ્યો. એક પ્રિઝમ બનાવ્યો છે અને એ પ્રિઝમ જે કાચમાંથી બનાવ્યો છે, કાચ છે એ અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવે. એનો વક્રી ભવનાંક આપણે જાણતા નથી. એની એક સપાટી ઉપર પ્રકાશ સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં, એની એક બાજુની સપાટી ઉપર આપણે કિરણ જૂથ આપાત કરીએ તો લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. તો એનું વિચલન, તો એક સપાટી ઉપર તમે આપાત કરો તો એનું વિચલન કોણ 40 ડિગ્રીનું થાય છે. પ્રિઝમના વક્રનો દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવો. તો વિચલન કોણ જો 40 ડિગ્રીનો થતો હોય તો એ પ્રિઝમ કયા દ્રવ્યનો બનેલો છે. આપણે પ્રિઝમ કોણ, વક્રી ભવનાંક અને વિચલન કોણ વચ્ચેના સંબંધનું સૂત્ર આપણે ભણ્યા છીએ. પછી આગળ એમ કે છે, પ્રિઝમનો વક્રાકારક કોણ જો 60 ડિગ્રી હોય, જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવ્યો હોય અને સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો. હવે એમ કે છે, પેલા તમે જે પ્રયોગ કરો છો ત્યારે હવામાં પ્રિઝમ મૂકીને પ્રયોગ કરો છો, પછી એના એ પ્રયોગને તમે પાણીમાં મૂકીને રિપીટ કરો તો વિચલન કોણ કેટલો મળે, એવું આપણી પાસે માગ્યું છે. બહુ સરળ દાખલો છે. જુઓ તો હવા માટે પેલા આપણે કઈ વિગતો આપી છે, તો હવા માટે મિનિમમ ડેવિએશન આપ્યું છે એટલે વિચલન કોણ આપ્યો છે 40 ડિગ્રી, ત્યારે પ્રિઝમ કોણ તો 60 ડિગ્રીનો જ હોય, અને N1 હવા છે એટલા માટે 1 અને N2 બરાબર ક્વેશ્ચન. આ N2 શેના માટે થયું, તો જે મટીરિયલમાંથી પ્રિઝમ બન્યો છે કાચનો વક્રી ભવનાંકને આપણે N2 કહીએ છીએ. તો આપણે સૂત્ર છે વક્રી ભવનાંકનું સૂત્ર, ઈટા એટલે કે N2/N1 = sin A + dm/2 / sin A/2 ની બધી કિંમતો મૂકી સાઈન. પ્રિઝમ કોણ છે 60 છે, વિચલન કોણ છે 40. અહીં મારે લખવામાં થોડી ભૂલ થઈ છે, બરાબર. એટલે 60 + 40 એટલે કેટલા થશે, 100/2 એટલે 50. એટલે અહીંયા એક કરેક્શન આવશે, અહીંયા sin A/2, તો sin A/2 માં sin 60/2 બરાબર. તો N2/N1 sin 50/sin 30નું સાદરૂપ આપવાથી આપણને N2 મળે છે 1.53. એટલે કે પ્રિઝમ છે કાચમાંથી જ બન્યો છે એવું, કારણ કે 1.53 છે વક્રી ભવનાંક છે ગ્લાસનો છે, કાચનો છે. હવે એ પ્રિઝમને તમે જ્યારે પાણીમાં મૂકી દો છો ત્યારે સાપેક્ષ વક્રી ભવનાંક બદલે ત્યારે વિચલન કોણ ડીએમ બરાબર ક્વેશ્ચન માર્ક. પ્રિઝમ તો એનો છે, N2 = 1.33 છે, પણ હવામાં મૂકો ત્યારે, બરાબર. એટલે હવે આ તમારે પાણીની સાપેક્ષમાં એ વક્રી ભવનાંક ગણવાનો છે. તો આ N2 અને આ N' એટલે પાણીની સાપેક્ષમાં એ પ્રિઝમનો વક્રી ભવનાંક કેટલો એમ. તો ફરીથી જેની સાપેક્ષમાં ગણવો છે બરાબર એને છેદમાં મૂકવાનું હોય, એટલે N(eta' N2) = sin A + dm/2 / sin 60/2 માં
હવે ઈટા ડેસ એટલે શું? તો કે જે ગ્લાસ, જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંક, અને એન્ટો એટલે શું? તો પાણીનો વક્રી ભવનાંક. અને ત્યારે આપણે વિચલન કોણ ગણવાનું છે? બરાબર, ઈટા ડેસ એટલે કાચનો વક્રી ભવનાંક, અને આ એન્ટો એટલે પાણીનો, કારણ કે હું પાણીમાં મૂકી દીધો એટલે પાણીને સાપેક્ષમાં થશે. તો 1.53 ના છેદમાં 1.33 ઇઝ ઇક્વલ ટુ સાઇન એ ડી એમ ઓલ બાય 2 ના છેદમાં સાઇન 30 માંથી એનું સાદરૂપ આપીએ, ડીએમ ને કરતા બનાવીએ, તો એમાં આપણને લઘુત્તમ વિચલન કોણ મળશે? 10 ડિગ્રી અને માથે 20 કળા. આવી રીતે એ જે દાખલો છે એની ગણતરી થાય. આગળ સ્વાધ્યાયનો જે 22મો દાખલો છે એની વાત કરી લઈએ થોડી. તો 60 ડિગ્રી ચલો આગળ જઈએ. આ ભાઈ ને ખ્યાલ આવી ગયો કે સર એમ હોસ્ટ બનાવવાનું કે છે. મારો અવાજ આવે છે? રાઇઝન કરો બધા. ઓકે ચલો એકાદો દાખલો આગળ કરી લઈએ, આ જે અધૂરો છે. 27 નો 22મો દાખલો. તો 60 ડિગ્રી નો વક્રી કારક કોણ એટલે શું થાય? સમજો, 60 ડિગ્રી વક્રી કારક કોણ નો મતલબ થાય પ્રિઝમ કોણ, એને 60 ડિગ્રી લેવાનો. બરાબર, ની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણ બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું થાય? તો કે સપાટીને સમાંતર બની જાય, એટલે ત્યાં એનો જે નિર્ગમન કોણ છે એ 90 ડિગ્રીનો બને. અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક છે 1.52. ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડીએ, પેલા અહીંયા લગાડીએ. માનો કે આ ક્યુ બિંદુએ તમે સ્નેલનો નિયમ લાગુ પાડો એટલે આ આપાત કિરણ છે આઈ જેટલો ખૂણો બનાવે, અને વક્રીભૂત કોણ છે એ આર ટુ જેટલો થશે. એનું બીજી અંદર પસાર થઈ અને આર ટુ જેટલા આપાત કોણે થઈ અને જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે શું થાય? નિર્ગમન કોણ છે પાય બાય 2 નો થવો જોઈએ, તો એ સપાટીને સમાંતર બને. તો ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડતા N1 સાઇન આઈ is equal to N2 sin. તો સ્નેલનો નિયમ લગાડો એટલે સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 સાઇન R1. આને સમીકરણ 1 કહી દો. વિદ્યાર્થીઓ નેટવર્કનો ઇશ્યુ છે, બરાબર. આ ન્યુમેરિકલ આપણે અધૂરો મૂકીએ, બાકીની વાત આપણે કાલે કરીશું.
બે દિવસમાં તો એ પૂરું થઈ જશે. જય સ્વામિનારાયણ.